नमस्कार, हूँ छु देवशी बारळ। वीटीवी ना विशेष कार्यक्रम चक्रव्यूह में आपनो हार्दिक स्वागत छे। चक्रव्यूह में आज आपणी साथे एक अलग प्रकार की शख्सियत छे, जेमने आदिवासी ना रोबिनहुड कहेवाय छे, जेओ झगड़िया थी सतत सात वार चूंटायेला छे। तेओ आदिवासी विस्तार नी अंदर निकले एटले आदिवासी ना तेना फॉलोवर्स छे एनी आजूबाजू घूमता होय छे। आ वखत नी चूंटणी नी अंदर ए आदिवासी फेक्टर खूब महत्वनु छे, त्यारे आपणी साथे आदिवासी नेता छोटूभाई वसावा छे। छोटूभाई वसावा, आपनो हार्दिक स्वागत छे वीटी। थैंक यू छोटूभाई। सौथी पहेलो सवाल, आप सातवा धारासभ्य रही चुक्या छो, आपे बीटीपी नी स्थापना करी, आ वखते आपे अपक्ष उमेदवारी नोंधावी छे। बीटीपी ना स्थापक होवा छतां, बीटी ना करता हरता होवा छतां, अपक्ष उमेदवारी नी जरूर शुं काम पड़ी? आ કોઈને ફાયદો કરવા માટે નથી, આ અમારા સમાજને ફાયદો થાય એટલા માટેની આ અમારી વ્યૂહરચના છે। એને કોઈ ગલત સમજવાની જરૂર નથી। એ આરએસએસ આ લોકોનું કામ છે, આ ભાગલા પાડવાનું, જુદી રીતના જોવાનું। અમે આખા સમાજના આદિવાસી લોકો એક થવાના છે। आज प्रवृत्ति ए लोको ए सरकार ना नामे जे करी छे अमना अमारो विनाश करवा माटे ने एनी आ लड़त छे ने एना भाग रूपे अमे जुदा जुदा एंगल थी भी लड़ी ने एक बनी सकी एवू छे। एटले एनी चिंता करवा जेवी नथी। मारी व्यूहरचना संविधान लागू करवानी छे। आ देशनी गुजरात मां आदिवासीओनुं जे संविधान थी जीवन बनवानुं छे ए केवी रीतना लागू करवू, कया कया लोगों ने भेगा करी ने ए चलावु अने इम्प्लीमेंट कराऊ ए मारी व्यूहरचना छे। तमे अत्यारे सात तम धारासभ्य तरीके चूंटाया छो, आठमी वखत भी बनवाना छे अने आना पछी भी अमारा लोको बनता जशे। તમારાથી ગણાય નહીં એટલી વખત આ લોકો છૂટાવાના છે, એની નહીં ચિંતા કરતા। તો તમે આઠમી વખત બનશો પછી જાહેર કરશો એવું તમારું કેવું છે? ના, એવું નથી। એ તો પછી અમારો વિષય છે, નિવૃત્ત થવું નહીં થવું, બીજા અમને નિવૃત્ત કરવા વાળા કોણ છે મારે એમ કેવું। એટલા માટે કે તમારો દીકરો જે છે મહેશભાઈ છે એ એકદમ સક્રિય રાજનીતિમાં છે ને અહીંયા ઉમેદવારી નોંધાવી રહેવાનો છે ને આદિવાસી વિસ્તાર નહી, જ્યાં જ્યાં અમારી જરૂર પડશે એસસી એસટી ઓબીસી માઇનોરિટી બધા પાસે જ જઈશું, બધાને જ તૈયાર કરશું અમે। પણ સૌથી મોટો સવાલ એક છે એ હું તમને અત્યારે પૂછી લઉં કે પરિવાર મહેશભાઈ અત્યારે તમારી સાથે છે, પરિવારમાં કોઈ વિખવાદ છે કે નહીં? કારણ કે સૌથી બધાની લોકોની નજર છે એ તમારી ઝઘડિયા સીટ ઉપર છે। તમારે એવું કઈ અમારી વચ્ચે વિખવાદ છે એવું તમને કેમ આટલું બધું લાગે છે? મારે વિખવાદ પડાવવાની તમારી લાઈન છે કે આ સમાજના જે લોકો વંચિત છે એના હક અધિકાર અપાવે એવી કોઈ લાઈન? એટલા માટે કે તમારા દીકરા એ અપક્ષ, તમારા દીકરા એ બીટીપી, અમારો દીકરો અને પછી તમારો દીકરો કરી તમે સામે અપક્ષ કરી, અમારો દીકરો અમારો રહેવાનો છે, આ દીકરો સમાજનો રહેવાનો છે, તમારી પાસે નથી આવવાનો। ભાજપ વાળાને આરએસએસ વાળાને કહી દેવાનો કે એ તમારી ભૂલ થઈ છે। તમે જે અહીંયા સૌથી મોટી તમે વારંવાર કહો છો કે તમારી લડાઈ છે ભાજપ સામે છે, એવા કયા મુદ્દાથી તમે ભાજપના મુદ્દાથી નારાજ છો કે તમે ભાજપને હંમેશા પડકાર ફેંકી રહ્યા છો? ભાજપને એ તો લાયક છે જ નથી એટલે પડકાર ફેંકવો પડે। આ ગુજરાતમાં ને દેશમાં એ લોકોએ શું ધંધો કર્યો આટલા વર્ષથી? મને કોની ભૂખે મારવાનું, બેરોજગારી, આટલી બધી મોંઘવારી, આ મોરબી જેવા કાંડ કરવાનું, એટલા માટે લોકો એમને વોટ આપે છે? શું કરવા મત આપવા જોઈએ એ મારો સવાલ છે। એટલા માટે હું એમ કેમ છતાં પણ ભાજપ 27 વર્ષથી સત્તામાં છે, તમારા જે મુદ્દા છે એની સામે પણ સત્તા છે? હવે પછી આવવાની નથી, લખી રાખવાનું, એની શરૂઆત થઈ ગઈ છે। મોરબી કાંડથી, મહેંગાઈથી, બેરોજગારીથી, જે બીજી જે અંધાધૂંધી આ મલ્ટીનેશનલ કંપનીઓને લાવીને દેશ લૂંટાવાનો, ટ્રાઇબલ લૂંટાવાનું જે કાર્ય એ લોકોએ લીધું છે ને, એના પર અમે પાણી ફેરવશું ને આખી વસ્તીને ભેગી કરીને એનો સામનો કરવાનો છે। તમારો મુદ્દો હંમેશા જ્યારે ટ્રાઇબલની વાત આવે ત્યારે તમે હંમેશા આંદોલન કરવા માટે ટેવાયેલા છો,
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ તમે આંદોલન કર્યું છે અને ત્યાંથી કરશું જ એ મોટો મુદ્દો બને સ્ટેચ્યુ ઓફ યુનિટીને બી હટાવશું હટાવીને રહીશું એટલે એ લોકો એવું નહીં માને નરેન્દ્રભાઈ કે અમે સફળ થઈશું એમ કરી એ તો સત્તામાં છે ત્યાં સુધી જ ચાલવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ નહીં થાય તો મને કહેજો તમે તમે તમારી ઉપર એક આરોપ એવો લાગ્યો છે કે જ્યાં વિકાસની વાત આવે ત્યાં છોટુભાઈ છે એ વચ્ચે હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસનો મુદ્દો એ વિનાશકારી લોકો છે વિકાસ કેવી રીતના કરી શકવાનો હું કેવી રીતના આડે આવું એ લોકો અમારા વિકાસમાં આડે આવે ટ્રાઇબલના વિકાસ માટે શું હોવું જોઈએ તમારી બ્લુપ્રિન્ટ શું છે કે ટ્રાઇબલનો વિકાસ થાય કેવી રીતે વિકાસ થવો જોઈએ સંવિધાન લાગુ કરવું જોઈએ ઇમ્પ્લિમેન્ટ કરાવવું જોઈએ સત્તા એ લોકોને આપવી જોઈએ ગામ સભા બનાવવી જોઈએ એ બનાવતા નથી વિકાસ કેવી રીતના થઈ જવાનો છે બનાવવું જોઈએ ને સંવિધાન લાગુ કરવું જોઈએ કાનૂન લાગુ કરવો જોઈએ એ તો કરતા નથી આ ઝઘડિયા જે વિધાનસભા છે એમાં તમે સાત વાર ચૂંટાયા છો આઠમી વખત ચૂંટાવાના અત્યારે તમે આ વિશે અત્યારે જે સાત વાર ચૂંટાયા એ દરમિયાન તમે આ પ્રકારના ડેવલપમેન્ટના કામ કર્યા છે જોઈ લેવાના લોકોને પૂછી લેવા કયા કયા મુદ્દા તમારા છે કે જે તમે બતાવી છો રોડ રસ્તા અમારું જે ખનન છે જંગલ છે નદી છે પહાડ છે એ બચાવવાનું કામ કરશું અમે મુવમેન્ટ ચલાવીએ છીએ એટલે આદિવાસીનો વિકાસ કરવો હોય ને મધ્ય આજે ગુજરાતનો વિકાસ કરવો હોય તો અહીંયા રોડ રસ્તાની સાથે સાથે આદિવાસી બચાવવો જરૂરી છે શિક્ષણ જંગલ બચાવવો જરૂરી છે શિક્ષણ આપવું બહુ જરૂરી છે જે શિક્ષણ આ લોકોએ આપ્યું નથી એટલે અમે વિરોધ કરીએ છીએ આ બધી સરકારોને તમે પૂછી જો કે કેટલા તમે શિક્ષિત લોકોને બનાવ્યા છે અહીંયા અમારું બજેટ કેવી રીતના તમે ખર્ચ કરો છો આપ્યું છે આ લોકોને તમારો આરોપ છે કે સરકાર જે આદિવાસીનું બજેટ છે ખર્ચતી નથી બિલકુલ અમારા વિરુદ્ધમાં છે અમારી ટીએસસી છે અલગથી એને આખું બજેટ આપવું જોઈએ અને એ ટીએસસી અમારો ડેવલપ કરી લે એ જાતનું પ્રાવધાન કરવું જોઈએ એના બદલે પોતે જ એના ચેરમેન બની જાય મુખ્યમંત્રી તો કેવી રીતના ચાલે પણ અત્યારની સરકારની વાત કરવામાં તો સરકારની અંદર આદિવાસી નેતાઓ ઘણા બધા છે જેમ કે અહીંયા તમને જ તમારી સામે જ વાત કરતા હોય છે મનસુખ વસાવા એ બી એમ કે છે કે હું આદિવાસી નેતા તમે મનસુખ વસાવા એ ભાજપમાંથી છે અને આદિવાસી નેતા કહે છે કે હું બી મજબૂત આદિવાસી નેતા આદિવાસીના હિતની વાત ભાજપ આદિવાસીઓ નથી એટલા માટે મનસુખભાઈ અંદર ગયા એટલા માટે બોલી શકતા નથી ડેવલપમેન્ટ કરી શકતા નથી છાછવારે કોઈ ને કોઈ વાત ઉપર પોતાનો પક્ષ રજૂ કરતા તો રહે છે એમને ફરજ છે એ આ પ્રજાના પ્રતિનિધિ છે એમને એ વાત કરવી જોઈએ ઉગારવા જોઈએ સાંસદ છે ફરજ એમની છે ખાસ કરીને છોટુભાઈ તમને આ વિસ્તારના રોબિનહુડ કહે છે રોબિનહુડનો મતલબ એ છે કે તમે જનતાની વચ્ચે જાઓ છો જનતાના મુદ્દાને ઉઠાવો છો ને એની સામે અવાજ ઉઠાવો છો એવું તે શું છે તમારામાં કે તમે તમને આ ખિતાબ મળ્યો લોકોએ આપ્યો છે આ તમારી સાથેની વાતચીત થાય છે તેમાં તમે સમજી જાઓ એટલે લોકો સાથે હું જે વાત કરતો લોકોના વિકાસને જાગૃત કરવાની વાત કરતો તો એ લોકો ચોક્કસ મને માનશે ખાસ મુદ્દા ઉપર વાત કરીએ તો આ વિસ્તારમાં તમારી દ્રષ્ટિએ એવી કઈ વાત છે મહત્વની કે જે છે ભાજપ વર્તમાન સત્તા સરકાર જે છે એ કરી નથી શકી અને કરવી જોઈએ કરવું જ જોઈએ એમની ફરજ છે લોકો જયારે વોટ આપતા હોય સરકાર તો સરકારે એના માણસ સમજીને કરવું જોઈએ આનું બજેટ ખાઈ જવું આની સંપત્તિ લૂંટી લેવી લૂંટાવી લેવી મલ્ટીનેશનલ કંપનીઓને લાવીને અમારી મિલકતો પડાવી લેવી અમારું બધું સર્વે નાશ કરી દેવું એ કઈ રીત છે આ સરકારની અમને ઇન્સાન તો રહેવા દેવા જોઈએ ને જીવન તો રહેવા દેવું જોઈએ ક્યાં છે દિશામાં એને શું એવું તો શું કર્યું કે જેની સામે તમારો આક્રોશ છે બધે પૂછી લેવું ને તમે શું કહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું એ અમારો ડેવલપ છે કોરિડોર બનાવવાના અમારો ડેવલપ છે કોનો ડેવલપ રોજગારી વધવાની છે વિકાસ થવાનો છે દુકાનો બનવાની હમણાં લગી કોની રાહ જોતા હતા આટલી બધી બેરોજગારી છે ને ભારતની ગુજરાતમાં કોની રાહ જોવા આ એક જ એરિયાનો સવાલ થોડો છે આખા ગુજરાતનો સવાલ પૂછી લો એમને કેમ બેરોજગાર રાખ્યા કેમ અનપડ રાખ્યા કેમ મોંઘવારી વધારી દીધી એ કોની તમે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ઓળખ છે તો દુનિયાભરમાં બની છે એ ઓળખ અમારો વિનાશ છે બરોબર આરએસએસ નો એ વિકાસ છે અમારો આદિવાસીઓનો વિનાશ તમે આરએસએસ નો વિરોધ શું કામ કરો છો આરએસએસ એવું કરતું હોય તો કરવું પડે ને તમે પૂછજો ને એને કે આ લોકોના વિરોધી કેમ છે તમે છોટુભાઈ ખાસ કરીને એવું કહી રહ્યા છે કે
आदिवासी विस्तार नी अंदर डेवलप थयो नथी। आदिवासी विस्तार नी अंदर वर्तमान सरकार जे छे ए पोताना विकासलक्षी एजेंडा भले कहती होय परंतु अहींनो आदिवासी त्यानो त्यां छे। ले एक नानकडो वीर विराम बाद आपनुं स्वागत छे। छोटू भाई साथे वातचीत नो दौर आगळ वधारीए। छोटू भाई आ वक्ते तमे कांग्रेस साथे गठबंधन नथी कर्युं। છેલ્લા વર્ષોનો ઇતિહાસ છે કે કોંગ્રેસ અને તમારું ગઠબંધન વિધાનસભામાં હોય છે, એવું તો શું કારણ સર? અમે ગઠબંધન વિધાનસભામાં બી નથી કર્યું, એ તો ખાલી લોકોએ વાતો જ અમારી સાથે ચલાવીને અમને જે સીટો આપવાની વાત કરી 8 એમાં પણ એ લોકોએ ઉમેદવાર મૂકી દીધા હતા, ભાઈ એને કેવી રીતના ગઠબંધન કહી શકે? કેમ, કારણ શું? એવું તો શું હતું કે તમારું કોંગ્રેસ સાથેનું ગઠબંધન તૂટી ગયું, એનું કારણ શું? એ લોકોએ ઉમેદવાર મૂકીને અમને એ લોકો સ્વતંત્ર રીતના પેલું કરવા માંગતા નહોતા, એટલા માટે કામ એમણે કર્યું છે, પણ અમે તો એમનાથી અલગ જ છીએ। પણ એવું નથી કેમ કે જ્યાં સુધી અમારા ઇશ્યુ પૂરા નહીં થાય, ઇમ્પ્લિમેન્ટ નહીં થાય, ત્યાં સુધી અમે આ બધી પાર્ટીઓ સામે લડતા રહીશું। એની પહેલા પણ તમે એક બીજી પાર્ટી સાથે ગઠબંધન કરેલું અને તમારા એક એ પાર્ટીના ઉમેદવાર, તમારા એક જે આગેવાન છે એ પાર્ટીના ઉમેદવાર મજબૂત ઉમેદવાર તરીકે ત્યાં પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે। કઈ પાર્ટી? આમ આદમી પાર્ટી સાથે? એ તો મેં કહ્યું ને, હવાઈ હવાઈ પાર્ટી છે, એટલે આ જે માણસો થોડા એમાં હતા કન્સ્યુમ, એ લોકોએ એમને વાત કરીને અહીં લાવેલા, હું પોતે સહમત એની હતો નહીં, એટલે એમને જે મર્જર કરવાની વાત કરી આપ પાર્ટીએ દિલ્હીની અંદર, એમાં મેં ના પાડી, મર્જર નહીં થાય, અમારી અલગ પાર્ટી રહેશે, એટલા માટે મર્જન નહીં થાય કે ભાજપમાં જે ચોર છે, કોંગ્રેસમાં જે ચોર છે, સત્તામાં કદાચ આવે આપ આદમી પાર્ટી તો એમની સાથે જતા રહે બધા, અમે અલગ નહીં હોય તો એમની સામે કેવી? તમારી આદિવાસી ઓળખ જળવાઈ રહેવી જોઈએ, ખૂબ મહત્વની। બિલકુલ ખાસ કરીને વાત કરીએ તો રાજસ્થાન છે, ત્યાં કોંગ્રેસની સરકાર છે ને ત્યાં તમારું એની સાથે ગઠબંધન છે? ના, નથી ગઠબંધન, હમણાં તૂટી ગયો છે તો છેલ્લે? ના ના ના, છે જ નથી અમારી સાથે ગઠબંધન, હોત તો ચૂંટણીમાં જ હોત ને, હતું જ નહીં પછી, અમે સ્વતંત્ર રીતના જ ચૂંટાયા છે કામ। ખાસ કરીને જયારે આ વિસ્તારની વાત આવે અને તમે હમણાં થોડા દિવસ થોડા સમય પહેલાની વાત આવે કે જે અનામતનો મુદ્દો ઉભો થયો હતો, બરડાના અનામત હતા, આદિવાસી અનામત હતા અને ખાસ કરીને રબાડી ભરવાડના અનામત હતા, એ મુદ્દે તમે બહુ હોબાળો કરેલો અને એવું કીધું કે એ બોગસ આદિવાસીઓ છે, કેમ કે બોગસ આદિવાસીઓ છે? બિલકુલ બોગસ જ છે ને, સર્ટી તમે જુઓ એમના બાપુ ઓબીસી હોય તો એના દીકરા કેવી રીતના આદિવાસી હોય છે? આવા જે સર્ટી આપીને જે નોકરીમાં દાખલ થયા છે એની સામે અમારી લડત ચાલુ રહેશે અને અમારા લોકો ચૂંટાઈને જશે અને સરકાર કદાચ કોઈ હશે તો એની સામે બી અમે લડીને આ મુદ્દો દૂર કરાવશું। પણ ત્યાં એક પ્રકારનું એવું બી છે કે કેટલાક જંગલમાં રહેનાર જે સમાજ જે છે એને અનામતનો દરજ્જો આપેલો છે, એસટી અનામતનો દરજ્જો એની પાસે છે, તો તમે એની સામે કેવી રીતે પ્રશ્ન કરી શકો કે ખોટા છે? હા તો એમનું ગેજેટ જોઈશું ને અમે, પહેલા જે ગેજેટ કેવી રીતના બનાવ્યું છે, શું છે એની આઈડેન્ટિટી, એ જોવી પડશે। એટલે ગેજેટ જ થી ખોટું થયું છે? બિલકુલ। છોટું ભાઈ ઝઘડિયાની વાત આવે તો ઝઘડિયા ઉપર એ તમારા જે વિસ્તારની વાત આવે તો એવું કહેવાય છે કે છોટું ભાઈ છે એની સરકાર ચલાવે છે, અહીંના સર્વે સર્વા છે। અમારી સરકાર ચાલતી હોય ને તો કોઈ દુખી નહીં હોય, શિક્ષણ બી આપી દઈએ, આરોગ્ય બી આપી દઈએ અને એના હકદીયાર બી આપી દઈએ, એ છે નથી અમારી સરકાર, એટલા માટે અમારી સરકાર બનાવવા હારું આ બીટીપી બનાવીને અમારી સરકાર બનાવી, અહીંનો જે એરિયા છે, અહીંની ટેરેટરી છે, એ ટેરેટરીમાં તમારું ચાલે ના, બીજે બધે બી ચાલશે ને, ચાલે જ છે ને, કા નથી ચાલતું? એસસી એસટી ઓબીસી જે લોકો વસે છે એની અંદર બી જઈને અમે લડીએ છીએ, આજે અમારા માણસો ત્યાં બી ઉભા છે। એવું કહેવાય છે છોટું ભાઈ છે એ એની ઉપર આરોપ એવો છે કે જ્યારે બી પોતાનું હિત હોય ત્યાં ચાલે, જેમ કે બીજેપી સાથે હોય કે પછી કોંગ્રેસના રાજ્યસભાની સીટ, રાજ્યસભાનો વોટ આપવાનો હોય ત્યારે એ કોંગ્રેસ સાથે હોય, પોતાના હિત માટે જોઈ, છોટું ભાઈ ફરી કેમ જતા હોય? મારે પોતાના હિત માટે લડવું તો મારી સાથે આટલા બધા લોકો હોય જ નહીં, મને છૂટે જ નહીં, એટલે તમારી તમારું જે એવું છે કે લોકો તમારી સાથે છે, એટલે લોકો કે એ પ્રમાણે થાય છે? લોકો અમારી સાથે છે, મીડિયા અમારી સાથે નથી,
કેમ મીડિયા કેમ તમારી સાથે નથી? હવે મીડિયા ના હોત તો તમારી સાથે થયા નહોતા. બિલકુલ નથી. જો મીડિયા અમારી સાથે હોય ને તો 6-5 શિડ્યુલ અહીં લાગુ થઈ ગયું હોય. નથી એટલા માટે લાગુ નથી કરતો. 6-5 શિડ્યુલમાં તમારી માંગ શું છે? હા, એમાં તો એ લોકોને પૂછો ને, અભ્યાસ કર્યો હોય તો શું છે 6-5 પૂછો. શું કરવા માંગો છો 6-5 શિડ્યુલના માધ્યમથી? તમે આ વિસ્તારમાં એવું શું કરવા માંગો છો? પોતાના હક અધિકાર મળે, ગામ સભાઓ બનીને એને પાવર આપે, એનો વહીવટ એ લોકો કરે, ત્યાંનું રાજ એ લોકો કરે, બીજા કોઈનો હસ્તક્ષેપ નહીં હોય, એ જાતની આ વ્યવસ્થા છે. એટલા માટે એ લોકો આપતા નથી. લોકોએ હવે બનાવી લેવું પડશે. છોટુભાઈ, તમે 8મી વાર ચૂંટાશો તો તમારી પ્રાયોરિટી આ વિસ્તાર માટે કેવી હશે? બસ આ ડેવલપ કરવાની, આ લાગુ કરીને બધા જે લોકો આજે શિક્ષિત નથી, બેરોજગાર છે, શિક્ષણ બી આપશું, આરોગ્ય બી આપશું, અને ખેતીની અંદર જે અમારો મેઇન વ્યવસાય ખેતી છે અમારા લોકોનો, એને ડેવલપ કરશું, અમારું પાણી લઈશું, અમે સિંચાઈથી એને આખા ખેતરો એ કરીને એનું જીવન બને એ જાતની વ્યવસ્થા અમે કરવાના છે. અત્યારે જે આ એરિયા છે, આ ગ્રીન એરિયા છે અને ચારે બાજુ ગ્રીનરી છે, તો આને વધારે સમૃદ્ધ બનાવવાનો પ્લાન છે? બનાવશું બનાવશું ને. ઓક્સિજન તો મળી જાય ને. આજે દુનિયામાં ઓક્સિજન છે જ નથી. બધા જંગલોનો નાશ આ લોકોએ કરી દીધો છે ડેવલપમેન્ટના નામે. એટલે લોકોએ જંગલ તો બનાવવો પડશે, ખેતી તો બનાવવી પડશે, જ્યાંથી ઓક્સિજન પ્રાપ્ત થાય અને લોકો જીવી શકે. બીટીપીની આ ચૂંટણીમાં કેટલી સીટ આવે એવી સંભાવના છે? તમને કેટલી અંદાજ આવી લાગે? 8મી તારીખે ખબર પડી જશે ને કેટલી આવશે, કેટલા વોટ અમારા શેરિંગ થશે, જોઈ લેવાનું. પણ તમને અંદાજ તો હશે ને? હે, અંદાજ તો હશે ને તમને? અમે વાતાવરણ જોઈશું, પછી અંદાજની વાત કરશું કેટલું છે શું છે. તેમ છતાં બી તમારે, અમારે તો ફક્ત આ લોકોને હટાવવા છે જે અમારી અંદર ભરાઈ બેઠા છે વિસ્તારની અંદર. એ અમારા માણસો જ નથી, એ અમારી પાર્ટી જ નથી, એ અમારી સરકાર જ નથી. એવા લોકોને હટાવવા માટે બીટીપી પાર્ટી બનાવી છે. છોટુભાઈ, ખાસ કરીને તમે એમ કહી રહ્યા છો કે ભાજપ જે છે એ આદિવાસી સાથે નથી. ભાજપ નહીં હોય તો આજ અમે સુખી થઈ જઈશું આ દેશમાં. પણ તેમ છતાં પણ આદિવાસી નેતાઓ જે છે ભાજપમાં જાય છે. ખેડ બ્રહ્મામાં થયું, એ કપરાડામાં થયું, એ મોટા મોટા નેતાઓ છે, એ બળદની ભૂમિકામાં છે એટલા માટે જાય છે. કેમ બળદની ભૂમિકા? એટલે એમને પૂછી લેવાનું. તમારો, તમે એના આદિવાસીના મસીહા છો તો તમે કઈ રીતે એ જવાબ એમની પાસે પૂછો એમ કેવું છે? તમે ખુશ છો એ જાય છે ભાજપમાં જાય છે આદિવાસી નેતાથી, કે પછી તમે કઈ કહેવા માંગો છો એના વિશે? ખુશ તો નથી. એ લોકોએ વિચારવાનું છે કે લોકોને ખુશ કરવા માટે કાં જવું જોઈએ? એ તો ગુલામ બનવા માટે જાય. એ કાંથી લોકોને ખુશી લાવવાના છે? છોટુભાઈ નું ખાસ કહેવું એવું છે કે આ વિસ્તાર જે પોતાનો ઝઘડિયા મત વિસ્તાર છે અને આદિવાસી બેલ્ટ છે, આ બેલ્ટની અંદર તેઓ કામ કરી રહ્યા છે, પરંતુ વર્તમાન જે સરકાર જે છે એ આદિવાસીના હિત સાંભળતી નથી, હિત મુદ્દા સાંભળતી નથી. અને એટલા જ કારણે અહીંયા અમે મજબૂતાઈથી કામ કરી રહ્યા છે, મજબૂતાઈથી લડી રહ્યા છે અને મજબૂતાઈથી ચૂંટણી લડીને જીતીશું. આજના ચક્રવ્યૂહમાં બસ આટલું જ.